गुड मॉर्निंग मित्रों, इंग्लिश एसएल स्टैंडर्ड 11। आज नो आपणो जे विषय छे टीचिंग पॉइंट बेजिक इंग्लिश ग्रामर पार्ट 3। पहला पार्ट 1 अने पार्ट 2 पूरा थया। मेहता सर, एमएम सर, पीपी सवाणी हाई स्कूल, धरतीनगर। मित्रों, कहवाय छे के व्याकरण एटले शुं, पहेलो ग्रामेटिकल ग्रामर एटले शुं। इट इज एन आर्ट ऑफ पुटिंग द राइट वर्ड इन द राइट प्लेसिस। इट इज एन आर्ट ऑफ पुटिंग द राइट वर्ड इन द राइट प्लेसिस। एनो मीनिंग ए था कि योग्य स्थान पर योग्य शब्दनो उपयोग करवानी कला। योग्य स्थान होवुं जोईए અને સાથે સાથે શબ્દ પણ યોગ્ય હોય, એ બંનેને મૂકવાની જે કળા હોય એ કળાને આપણે ગ્રામર કહીએ છીએ। તો ગ્રામરની જે આપણે જે વાત કરી રહ્યા છીએ એની અંદર ઇન્ક્લુડ થઈ શકે છે કે ઇંગ્લિશ લેંગ્વેજ સ્ટ્રક્ચર। તમને જે અત્યારે જે હું ભણાવી રહ્યો છું એ ફક્ત ઇંગ્લિશ લેંગ્વેજ સ્ટ્રક્ચરનું જે માળખું છે તે। पहला वीडियो में जोयुं के लेटर, एटले लेटर अपने यू आर यू आइडेंटिफाइड ए बी सी डी ए, पछी आवे अल्फाबेट। अल्फाबेट एटले ए थी माडीने जेड सुधी, जेने आपणे गुजराती में अक्षर कहीए छे। अक्षर उपरथी द वर्ड, वॉट इज द वर्ड, शब्द बन्यो। आपणे शब्दने कहीए छे के अक्षरोनो समूह, एटले शब्द અક્ષરોનો સમૂહ જેમાં વોવેલ્સ અને કોન્સોનેટ હોય। ત્યાર પછીનું સ્ટ્રક્ચર ધ ફ્રેસિસ। ધ ફ્રેસિસ એટલે શબ્દ સમૂહ, વાક્યાંશ, અ પાર્ટ ઓફ ઇન ધ સેન્ટેન્સ, એક શબ્દ શબ્દોનો સમૂહ હોય અને અર્થ આપતો હોય। ડિટેલ્સ આપણે ભણીશું। એના પછી આવે છે ધ ક્લોઝ। ધ ક્લોઝ ઇન્ક્લુડ अ पार्ट ऑफ सेंटेन्स, कंटेन ओनली सब्जेक्ट एंड वर्ब। अने अंत में आए से कि सेंटेन्स। सेंटेन्स अपने जो एवं शब्दों समूह जो अर्थ आपत होने योग्य क्रम में गोठवेलू हो। तो आज जो टॉपिक है आपो ए टॉपिक जो भणवाना छे, तो पहलो लेवा द फ्रेसिस, द क्लोज एंड हाउ केन यूज डिफरंट बिट्वीन द फ्रेसिस, द क्लोज, द सेंटेन्स। फ्रेसिस की मैं बात करी कि वाक्यांश, वाक्यों एक पार्ट, ए शब्द समूह। द क्लोज, क्लोज ने अपने बीजा शब्दों में गुजराती में कही तो उपवाक्य, पछी एना प्रकार एना विषे जोईशुं। द सेंटेन्स, सेंटेन्स एटले वाक्य, वाक्य एटले शुं, वॉट इज द सेंटेन्स, ए आगळ भणी चूक्या। परंतु एनो डिफरन्स फ्रेसिस अने क्लोज वच्चे केवी रीते थाय ते आपणे जोईशुं। तो अहीं केटलीक हाईलाइट आपणे जोईए, केटलाक पॉइंट जोईए कि ध फ्रेसिस। फ्रेश एटले एनो गुजराती थाय वाक्यांश, शब्द समूह। शब्द समूह एटले ग्रुप ऑफ वर्ड होय छे, शब्दनो समूह होय, अर्थ आपे छे, अलग अलग शब्दनो समूह होय। दाखला के ऑन द डांसिंग इन द कॉर्नर, आ एक शब्दनो समूह छे अने अर्थ आपे। पर एनी अंदर विशेषता कई है कि नो इन्क्लूड, नो सब्जेक्ट वर्ब कम्बाइनेशन। सब्जेक्ट अने जेने कही सकता है कि कर्ता अने क्रियापदनु कम्बाइनेशन नहीं होत, संयोजन होत नहीं, फक्त शब्दों समूह हो। नो मीनिंग इफ यू यूज अलोंग, अने ए शब्दों समूह है ने ए तमे एने अलग रीते एकलता एकली रीते वापरी सकता नहीं। समूह એટલે સમૂહ જ હોય છે। ઇન ધ કોર્નર હોય તો ફક્ત ખૂણામાં, પણ ખૂણામાં કઈ વસ્તુ છે એ આપણને ખ્યાલ આવતો નથી, એટલા જ માટે કહે છે કે નો મીનિંગ ઇફ યુ ઇફ યુઝડ અલોન્ગ। ઇફ યુઝ ઇન ધ સેન્ટેન્સ યુનિક મીનિંગ, અને જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સની અંદર આપણે અલગ પ્રકારનો અજોડ પ્રકારનો અર્થ આપેલો હોય છે, જુદા જ પ્રકારનો અર્થ આપેલો હોય છે। અને અંતમાં ધ ફ્રેસિસ, જે ફ્રેસિસ છે એ ફ્રેસિસમાં કેવું હોય છે, ગ્રુપ ઓફ ધ વર્ડ પણ ઇન કન્ટેન ધ સબ્જેક્ટ એન્ડ વર્બ કમ્બાઇનેશન હોય છે,
સબ્જેક્ટનું અને વર્બનું બંનેનું કમ્બાઇનેશન જોવા મળે છે, સંયોજન બનાવે છે, અને એનો જે સેન્સ છે એ કમ્પ્લીટલી હોય છે, અને એનો જે સેન્સ જોવા મળે છે તે કમ્પ્લીટલી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કમ્પ્લીટલી થોટ. અને અંતમાં આપણે જોવા જઈએ તો એ ક્લોઝના ટુ પોઈન્ટ હોય છે. ક્લોઝના બે પ્રકાર પડે છે, ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ અને ડિપેન્ડ ક્લોઝ. આ બધી જે તમને મેં હાઈલાઇટ આપી એ આપણે ડિટેલ્સમાં ભણીશું, એ આપણે ડિટેલ્સમાં કમ્પ્લીટલી ભણીશું. ઓકે મિત્રો, તમે આગળ જોઈ તે રીતે ત્રણ ટોપિક છે, ધ ફ્રેસિસ, ધ ક્લોઝ. તો આપણે ફ્રેસિસ વિશે હું તમને થોડી ચર્ચા કરું. ખરેખર આ જે સેન્ટેન્સ ઓફ ફાર્ટિક ભાગ છે, તમે કદાચ આ જે ફ્રેસિસ અને ક્લોઝ છે ને તમે આગળ ભણી ચૂકેલા છો, પણ એ વખતે તમને એટલું ધ્યાન નહીં હોય. 10 પછી 12 પછી જ્યારે કોમ્પિટિટિવ બારની એક્ઝામ, સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ આવે છે, કે તલાટી છે, ત્યાર પછી કોઈ ક્લર્કની એક્ઝામ છે, કોણ પસંદગીની એક્ઝામ છે, એની અંદર આ ક્લોઝ અને ફ્રેસિસ ખાસ પૂછાતા હોય છે, અને આપણું જે ફંક્શન ગ્રામર છે તેના વિશે પૂછાતા હોય છે. આપણે જોઈએ ધ ફ્રેસ, ધ ફ્રેસિસ એટલે શબ્દ સમૂહ, એનું ગુજરાતી થશે શબ્દ સમૂહ. અને બીજામાં કહીએ તો શબ્દ સમૂહ અથવા વાક્યાંશ, વાક્યનો અંશ, અ પાર્ટ ઓફ સેન્ટેન્સ, એક પાર્ટ ઓફ સેન્ટેન્સ હોય. અને બીજો છે શબ્દ સમૂહ. અહીંયા જો, અહીંયા આપણે ખાસ જોઈએ કે જો સબુ શબ્દનો સમૂહ સમજાવો, ઓન ધ વોલ, ઇન ધ વોટર, એક્રોસ ધ રિવર, ઇન અ કોર્નર. આનો આપણે ગુજરાતી જોઈએ કે ઓન ધ વોલ, દિવાલ ઉપર, ઇન ધ વોટર, પાણીની અંદર, એક્રોસ ધ રિવર, નદી ઉપર, ઇન અ કોર્નર અને ખૂણામાં. આ એક શબ્દ સમૂહ થયા. આ જે શબ્દ સમૂહ છે તમે જો એ અર્થ આપે છે, જે મેં તમને અર્થ કરી બતાવ્યા, ઓન ધ વોલ, દિવાલ ઉપર, ઇન ધ વોટર, પાણીમાં, એ અર્થ આપે છે, પરંતુ સંપૂર્ણ અર્થ નથી આપતા. એ સંપૂર્ણ અર્થ નથી. કેવી રીતે? માનો કે આપણે ઓન ધ વોલ કહ્યું, દિવાલ ઉપર, એ શબ્દનો સમૂહ થયો, પણ દિવાલ ઉપર કોણ છે, કોણ બેઠું છે, દિવાલ કાની છે, એ કોઈ ઉલ્લેખ થતો નથી. એટલે આ શબ્દોના જે સમૂહ છે બધા અર્થ તો આપે, તો એનો પૂર્ણ અર્થ થતો નથી. ઇન વોટર, પાણીમાં, પાણીમાં એટલે શું? કોઈ માછલી છે, કોઈ બોટ છે, એવો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ અ પાર્ટ ઓફ સેન્ટેન્સ, સેન્ટેન્સમાં આ એક પ્રકારનો ફક્ત વાક્યાંશ શબ્દનો સમૂહ છે. તો ડેફિનેશન એ કહી શકાય કે આપણા શબ્દો ઉપરથી એ કહી શકાય તે અર્થ આપે છે, જે આ સમૂહ છે તે આપણને અર્થ આપ્યો, પરંતુ સંપૂર્ણ અર્થ નથી. સંપૂર્ણ અર્થ ત્યારે બને છે કે એની અંદર કર્તા અને ક્રિયાપદ આવે ત્યારે સંપૂર્ણ અર્થ બને છે. એક શબ્દનો સમૂહ આપી દે છે, એટલે ક્યાંનો અર્થ, એ શબ્દનો સમૂહ હોય ને એ ફ્રેસિસ કહેવામાં આવે છે. એટલે આખી વાક્ય શું કહે કે આ જે શબ્દ સમૂહ છે એ અર્થ આપે છે, પરંતુ સંપૂર્ણ અર્થ નથી. એનો મીનિંગ એ થયો કે શબ્દનો એવો સમૂહ, જો શબ્દનો એવો સમૂહ જે અર્થ આપે છે, આપણને જોયું અર્થ આપ્યા, પરંતુ પૂર્ણ અર્થ નહીં. પૂર્ણ અર્થ ત્યારે બને આખું સેન્ટેન્સ કર્તાને ક્રિયાપદ સાથે જોડાય ત્યારે. તો ડેફિનેશન એ કહી શકાય કે શબ્દનો સમૂહ, જે શબ્દનો સમૂહ હોય એવા શબ્દનો સમૂહ કે જે અર્થ આપે પરંતુ પૂર્ણ અર્થ નહીં, એવા વાક્યાંશને ફ્રેસિસ કહેવામાં આવે. વિડીયો જોતાની સાથે લખતા રહેજો નોટબુકમાં. એન્ડમાં આના પછી જે મેં શરૂઆત કરી તેમાં ધ ફ્રેસ, ધ ક્લોઝ, હાઉ કેન ડિફરન્ટ ફ્રેસિસ, ક્લોઝ અને સેન્ટેન્સ, ત્રણનો ડિફરન્સ કયો છે, ત્યાર પછી તમને હોમવર્ક તરીકે એક એક્સરસાઇઝ આપીશ આખું પૂરું થયા પછી. તો નોંધતા રહેજો, પે અટેન્શન. જો ઇંગ્લિશમાં વાત કરીએ તો અ ગ્રુપ ઓફ વર્ડ, આ ગ્રુપ છે, ઓન ધ વોલ એ ગ્રુપ છે, ધેટ મેક્સ સેન્સ એટલે એનો અર્થ આપે છે, બટ નોટ કમ્પ્લીટલી સેન્સ,
तो एनो अर्थ ये थयो के अ ग्रुप ऑफ वर्ड, अ ग्रुप ऑफ वर्ड देट मेक सेंस एनो अर्थ आपे छे बट नॉट कम्प्लीटली सेफ संपूर्ण अर्थ नहीं एने फ्रेसेस कहेवाय छे। मैं आगर पण कयो क्यारे के अ ग्रुप ऑफ वर्ड इन द सेंटेंस, अ ग्रुप ऑफ द वर्ड, ग्रुप ऑफ वर्ड एक सेंटेंस मां होय छे परंतु डज नॉट कंटेन सब्जेक्ट इन वर्ब, एनी अंदर कर्ता ने क्रियापद होतो नथी, ફક્ત સમૂહ હોય છે અને એ જે સમૂહ છે એટલો ફ્રેસિસ થાય છે, એનો અર્થ મળે છે, પણ એ ફ્રેસિસ કોને કહેવાય? એમાં કર્તા ને ક્રિયાપદ ન હોય, ફક્ત સમૂહ હોય। આપણે અહીંયા વધુ એક્ઝામ્પલ જોઈએ, જુઓ તમે, ઇન ધ ઈસ્ટ, આ એક શબ્દ છે કે ઇન ધ ઈસ્ટ, ફક્ત સમૂહ નું આખું ગુજરાતી કહીએ, ઇન ધ ઈસ્ટ પૂર્વમાં, ઓન ધ વોલ દિવાલ પર, to my door, મારું બારણ, after lunch, lunch પછી, on the table, table ઉપર, under the table, table ની નીચે, after a long time, લાંબા સમય પછી, full of red roses, ગુલાબ, લાલ રંગથી ભરેલું, સ્ટડી ઓફ લેંગ્વેજ, ભાષાને ભણવી, અને બ્રાઇટ મોર્નિંગ, ખુશનુમા સવાર, અને ટુ રાઇટ લખો, આ બધાનો મેં ગુજરાતી કર્યો। તમે જો એ બધાના શબ્દોના અર્થ માલ્યા, શબ્દના સમૂહનો આપણને અર્થ માલ્યો, તો પૂર્ણ થતો નથી આને હાલ અત્યારે આપણે વાંચવું નથી, એટલું રાખીએ કે ઇન ધ ઈસ્ટ પૂર્વમાં, તો પૂર્વમાં છું, પૂર્વ દિશાની અંદર, એવું નથી કે સનરાઈઝ, પૂર્વની અંદર આપણને કઈ શંકા થાય, કોઈ સવાલ થાય કે પૂર્વની અંદર વોટ ઇઝ થિંગ, ફક્ત સમૂહનો અર્થ મળ્યો પરંતુ પૂર્ણ અર્થ નથી થતો। પૂર્ણ અર્થ ત્યારે થયો કે કોઈ પણ કર્તા ને ક્રિયાપદ, અને કર્તા ગ્રુપ ઓફ સેન્ટેન્સ, સેન્ટેન્સ ની અંદર ગ્રુપ ઓફ વર્ડ છે, આ ગ્રુપ ઓફ વર્ડ કહી શકાય, પરંતુ નોટ કન્ટેઇન ધ સબ્જેક્ટ એન્ડ વર્બ, સબ્જેક્ટ ઓફ વર્બ આપતો નથી, એટલે એનો અર્થ એ થયો કે અ ગ્રુપ ઓફ ધ વર્ડ ધેટ મેક અ સેન્સ બટ નોટ કમ્પ્લીટલી સેન્સ, અર્થ હોતો નથી। ઇન ધ ઈસ્ટ, ઓન ધ વોલ, હવે તમે જો કે ઓન ધ વોલ, દિવાલ પર શું છે, ઘણા સવાલ થયા, ટુ માય ડોર, મારું બારણ, એ પણ સવાલ થયા, આફ્ટર લંચ, તો એક આ બે શબ્દોનો સમૂહ થી વાક્યનો અર્થ બને છે પરંતુ સ્પષ્ટ અર્થ થતો નથી। પેટેન્શન અ પાર્ટ ઓફ સેન્ટેન્સ, એક સેન્ટેન્સ નો ભાગ હોય છે પણ એ ભાગની અંદર શબ્દનો સમૂહ હોય, યાદ રાખજો, શબ્દનો સમૂહ હોય અને એ શબ્દનો સમૂહ અર્થ આપે, શબ્દનો સમૂહ અર્થ આપે, પૂર્ણ અર્થ નહીં, એટલે એ વાક્યને ફ્રેસિસ, આપણે ફ્રેસિસ તરીકે ઓળખી શકીએ। આ બધાને આપણે જોયું, હવે જો અર્થ કેવી રીતે આપે છે, જો ફક્ત ઇન ધ ઈસ્ટ એ શબ્દનો સમૂહનો અર્થ થયો, આ એનો અર્થ થયો પૂર્વની અંદર, પરંતુ જ્યારે ધ સન રાઇઝિસ ઉમેરીએ છીએ ત્યારે પૂર્ણ અર્થ થાય છે। જુઓ આ સેન્ટેન્સ તો એક ભાગ છે, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે ત્યારે થયું, એટલે આ જે યલો કલરમાં મેં લખ્યા એ બધા ફ્રેસિસ થયા, આ બધા ફ્રેસિસ છે, આ શબ્દોનો સમૂહ છે એટલે આ બધા ફ્રેસિસ છે, જે યલો કલરમાં જેટલા લખેલા છે બધા ફ્રેસિસ છે, અને ડેફિનેશન ડેફિનેશન પ્રમાણે એ અર્થ આપી છે, જો પરંતુ અર્થ પૂર્ણ નથી, પૂર્ણ ત્યારે થાય છે કે જો કર્તા ને ક્રિયાપદ આવે તો, પરંતુ ક્યાંનો મીનિંગ એ છે કે ફ્રેસિસ ની અંદર સબ્જેક્ટ ને વર્બ હોતા નથી, આટલો જ ફ્રેસિસ બને, આને ફ્રેસ કહેવાય, એમાં નોટ કન્ટેન સબ્જેક્ટ ઇન ઓબ્જેક્ટ, તો સબ્જેક્ટ ઓમેસ ઉમેરો પછી પૂર્ણ અર્થ બને છે। બીજું જો, ઓન ધ વોલ, મંકી સેટ ઓન ધ વોલ, મંકી માંદરો દિવાલ પર બેઠો, દેર કેમ અ જાયન્ટ ટુ માય ડોર, કેમ ટુ જાયન્ટ, રાક્ષસ મારા બારણે આવ્યો, વી વિલ ટેક સમ રેસ્ટ આફ્ટર લંચ,
અમે બધાએ થોડું ભોજન લીધું બરાબર, પણ લીધા પછી આફ્ટર લંચ પછી રેસ્ટ કર્યો. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. હવે જો ઓન ધ ટેબલ એટલો શબ્દનો સમૂહ અર્થ આપે, પણ આપણને સવાલ થાય ઓન ધ ટેબલ, ટેબલ પર શું બુક પડેલી હોય, કોઈક બીજી કોઈ થિંગ વસ્તુ પડેલી હોય, ઘણો બધો પડે. એટલે કે આનો મીનિંગ ઇઝ નોટ કન્ટેન સબ્જેક્ટ એન્ડ વર્બ ઇન ધ ફ્રેસિસ હોતો નથી. અહીં જો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અંડર ધ ટેબલ, ટેબલની નીચે આ શબ્દનો સમૂહ મળે, પણ શબ્દનો સમૂહનો અર્થ મળે તો પૂર્ણ અર્થ થતો નથી. જો કે ટેબલની નીચે વળી શું, ટેબલની નીચે શું, આપણે પૂર્ણ અર્થ આ કરી મૂકીએ છીએ કે બાળકો રમીને અંડર ધ ટેબલ કોઈ કેટ પણ હોય, કોઈ બુક પણ પડેલી હોય, કોઈ પણ હોઈ શકે, પણ આપણે આઈડેન્ટિફાઈ ધ પ્રેસિસ, પ્રેસિસને ઓળખવા માટે એટલું જ યાદ રાખવાનું કે એ શબ્દનો સમૂહ હોય, એમાં કોઈ કર્તા ને ક્રિયાપદ હોતો નથી. આઈડેન્ટિફાઈડ તરીકે વાક્યના જે પાર્ટ છે, હું તમને પહેલા લેક્ચરમાં, પહેલા બે વિડીયોમાં આપણને ભણ્યા હતા ધ વર્ડ, ત્યાંથી સ્ટાર્ટ કરીશ મેં. ધ વર્ડ સેન્ટેન્સ, અને સેન્ટેન્સ પછી પ્રેસિસ આવે છે. આ એક આખું ગ્રામેટિકલ એક સ્ટ્રક્ચર છે. આ જે સ્ટ્રક્ચરને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું, તો પહેલા આઈડેન્ટિફાઈડ કરવાનું. તો અહીંયા પ્રેસ કોઈ કે વાક્યનું પ્રેસિસ ક્યાં આવે, તો વાક્યની અંદર પ્રેસિસ ત્યાં આવે કે એક શબ્દનો સમૂહ હોય, શબ્દનો સમૂહ હોય અને એ શબ્દનો સમૂહ અર્થ આપે, અર્થ આપે પરંતુ પૂર્ણ અર્થ હોતો નથી. દરેક તમે જુઓ અહીંયા જો અંડર તમે વાત કરી તે રીતે, આફ્ટર લોંગ ટાઈમ રામ મીટ શ્યામ, આફ્ટર લોંગ ટાઈમ રામ શ્યામને ઘણા સમય પછી મળે છે. તો આ આ ફ્રેસિસ છે. મેં પહેલો જ કીધું કે યલો કલરથી જે છે બધા ફ્રેસિસ છે. ધ ગાર્ડન વોઝ ફૂલ ઓફ ધ રેડ, ધ ગાર્ડન બગીચો લાલ ગુલાબથી ભરેલા છે. ત્યાર પછી આઈ વેન્ટ ટુ અમેરિકા સ્ટડી ઓફ લેંગ્વેજ, હું ભણવા માટે અમેરિકા ગયો. જો આ સ્ટડી ઓફ લેંગ્વેજ છે, લેંગ્વેજ ભણવી, ભાષા ભણી, એ શબ્દનો અર્થ મળ્યો, પરંતુ એની શબ્દનો અર્થ મળે છે પણ પૂર્ણ રહી જાય છે, પૂર્ણ અર્થ મળતો નથી, સ્પષ્ટ અર્થ નથી મળતો. ત્યારે મળે છે કે જે કર્તાને ક્રિયાપદનો ઉમેરો થાય છે. આ આખો સેન્ટેન્સ છે, પણ સેન્ટેન્સની અંદર આવો શબ્દનો સમૂહ જે આપેલો હોય એને આપણે ફ્રેસિસ કહીએ છીએ, વાક્યાંશ ઓફ પાર્ટ ઓફ સેન્ટેન્સ. જો ઇટ ઇઝ અ બ્રાઇટ મોર્નિંગ, બ્રાઇટ મોર્નિંગ આપો, પણ ઇટ ઇઝ આ બધાની અંદર જો કે બંને કર્તાને વર્બ છે, સબ્જેક્ટને વર્બ, અને આ ફ્રેસિસ છે. આઈ નીડ અ પેન, મારે પેનની જરૂર છે ટુ રાઇટ, લખવા માટે. પણ એટલું તમે ટુ લખો, ટુ રાઇટ, જો શબ્દનો સમૂહ મળે, અર્થ મળે, સ્પષ્ટ અર્થ નહીં, ટુ રાઇટ, મારે પેનની જરૂર છે લખવું, અથવા એમ કે આઈ આ રાઇટ શબ્દ છે તો કોઈ બીજી રીતે એનો ઉપયોગ કરી શકે, તો અલગ અલગ શબ્દોથી ઉપયોગ કરી શકે. પણ ક્યાંનો મિનિંગ એ છે કે જે તમને આ બધા જે છે આ ફ્રેસિસ બને છે, આ બધા શબ્દોનો સમૂહ છે. તો કહેવાનો મિનિંગ એ છે કે અ ગ્રુપ ઓફ વર્ડ ધેટ મેક અ સેન્સ, અ ગ્રુપ ઓફ વર્ડ સે મેક અ સેન્સ બટ નોટ કમ્પ્લીટલી સેન્સ. એનો અર્થ એ થયો કે શબ્દોનો સમૂહ અર્થ આપે છે પરંતુ પૂર્ણ નહીં. અ ગ્રુપ ઓફ ધ વર્ડ ઇન સેન્ટેન્સ, બીજું વાક્ય, અ ગ્રુપ ઓફ ધ વર્ડ ઇન સેન્ટેન્સ, વાક્યની અંદર શબ્દોનો સમૂહ છે બરાબર, શબ્દોનો સમૂહ હોય પરંતુ ધેટ ડઝ નોટ કન્ટેન એટલે સમાવેશ થતો નથી સબ્જેક્ટ અને વર્બ, એટલાને જ ફ્રેસિસ કહી શકાય. સેન્ટેન્સની અંદર જેની અંદર કર્તા અને ક્રિયાપદ અહીંયા નથી, ફક્ત શબ્દોનો સમૂહ છે. એટલે આ જે શબ્દોનો સમૂહ છે એને જ ફક્ત ફ્રેસિસ કહી શકાય. હવે તમને સવાલ એ થાય કે સર તમે શબ્દનો સમૂહ કયો અર્થ આપે અને પૂર્ણ અર્થ ના આપે તો જ ફ્રેસિસ, ઓકે રાઈટ. પરંતુ કોઈ એવું કીધે કોઈ કે ડાન્સિંગ, ડાન્સિંગ ઓન ધ હાઈક, આ શબ્દનો સમૂહ છે, ખોટું નથી, પણ નોટ મીનિંગ એ બીજો આનો, નોટ મીનિંગ આ શબ્દનો સમૂહ તમને આપ્યો, શબ્દનો સમૂહ છે પણ એનો મીનિંગ નથી. જો
એ પણ ધ્યાન આપજો. દાખલા તરીકે બે શબ્દ લખીએ કે અંડર ઈટ નો ઓન. આ એક શબ્દ ઈટ ઈટ ધ આ શબ્દ આપે તો આહે પણ જો શબ્દનો સમૂહ છે પણ નોટ મીનિંગ. અહીંયા ડેફિનેશન એ છે એટલે આને તમે શબ્દનો સમૂહ છે તો એને તમે પ્રેસિસ ના કહી શકો. પ્રેસિસની ડેફિનેશનને સમજો, આઈડેન્ટિફાઈડ કરતા શીખો. પહેલો મેં એ ડેફિનેશન એ આપે કે શબ્દનો સમૂહ હોય અર્થ આપતો હોવો જોઈએ. અર્થ આપે પરંતુ પૂર્ણ અર્થ ના આપે, સ્પષ્ટ અર્થ ના આપે તે શબ્દનો સમૂહને ફ્રેસિસ કહેવાય. આઈ રિપીટ ધેટ એવરી ટાઈમ. પણ એ એકલા શબ્દનો સમૂહ આપેલો હોય અને એનો મીનિંગ ન થતો હોય, એનો અર્થ ન થતો હોય તો એ શબ્દનો સમૂહ આપેલો ભલે હોય, અર્થ ન થતો હોય તો એ સ્પષ્ટ અર્થમાં જ નથી, અપૂર્ણ જ રહેવાનો છે. એટલે એ પ્રેસિસ બનતો નથી. અને ડાન્સિંગ ઓન ધ ખોટો, પણ ઓન ધ ડાન્સિંગ આપ્યું હોય તો સાચું મીનિંગ થાય છે, મીનિંગ થતો નથી. એટલે ખાસ સમજી લો કે શબ્દનો સમૂહ આપેલો હોય અને એ શબ્દ સમૂહનો અર્થ થતો હોય, એ શબ્દ સમૂહ જે હોય એ અર્થ આપે પરંતુ એ અર્થ પૂર્ણ થતો નથી. જ્યારે આપણે ડેફિનેશનમાં ખાસ તો ફરીથી રિપીટ કરું છું કે આઈડેન્ટિફાઈ ધ પ્રેસિસ, આ બધા પ્રેસિસ છે. આ પ્રેસિસની અંદર એક ખાસ ધ્યાન આપો કે આ છે ને એ શબ્દનો સમૂહ છે, અર્થ આપે છે પણ પૂર્ણ અર્થ નથી આપતા, એટલે એને ફ્રેસિસ કહેવાય, વાક્યાંશ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો ગ્રુપ ઓફ ધ વર્ડ, શબ્દનો સમૂહ છે પરંતુ એને કર્તાને ક્રિયાપદ નથી. આટલો જ જોવાનું તમારે, કર્તાને ક્રિયાપદ નથી. તો બે વસ્તુ યાદ રાખવાનું, કર્તાને ક્રિયાપદ નથી. તો ડેફિનેશન એ કહી શકાય અ ગ્રુપ ઓફ ધ વર્ડ ધેટ મેક સેન્સ, શબ્દનો સમૂહ જે અર્થ આપે બટ નોટ કમ્પ્લીટલી પૂર્ણ અર્થ આપતો નથી, એને જ ફ્રેસિસ કહેવાય. તો મિત્રો આઈડેન્ટિફાઈ ધ ફ્રેસિસ, તમને એક સેન્ટેન્સ આપેલું હોય તો એ સેન્ટેન્સની અંદર આઈડેન્ટિફાઈ તમારો ફ્રેસિસ કરવાનો હોય તો ખાસ શબ્દો આપવાનો, જે શબ્દનો સમૂહ હોય એ તમને અર્થ આપતો હોય, એમાં કર્તા અને ક્રિયાપદ ન હોય, અર્થ આપતો હોય પણ પૂર્ણ અર્થ ન હોય. જો પૂર્ણ અર્થ ક્યારે થાય, જ્યારે કર્તા અને ક્રિયાપદ ઉમેરાય ત્યારે. તમે જ્યારે આના પછી ક્લોઝ શીખશો, આના પછી ટોપિક આપણે ક્લોઝ લઈએ છીએ, ત્યારે તમને ખબર પડશે કે કયો ક્લોઝ છે ને કયો ફ્રેસિસ છે. તો હું માનું છું ત્યાં સુધી ફ્રેસિસની અંદર તમને ખબર પડી ગઈ હશે. આઈ રિપીટ ઇટ ફરીથી, ડેફિનેશન એને કહેવાય શબ્દોનો સમૂહ અર્થ આપે છે, એ એવા શબ્દો એવા શબ્દોનો સમૂહ જે અર્થ આપે પરંતુ સંપૂર્ણ અર્થ ન થતો હોય, સંપૂર્ણ અર્થ નથી થતો એવા શબ્દોનો સમૂહ એ ફ્રેસિસ કહેવાય છે. ઇંગ્લિશમાં કહેવાય અ ગ્રુપ ઓફ વર્ડ, અ ગ્રુપ ઓફ વર્ડ ધેટ મેક સેન્સ બટ નોટ કમ્પ્લીટલી સેન્સ. અનધર બીજા શબ્દોમાં કહીએ તો અ ગ્રુપ ઓફ વર્ડ ઇન સેન્ટેન્સ ધેટ ડઝ નોટ કન્ટેઇન સબ્જેક્ટ એન્ડ વર્બ. ખ્યાલ આવી ગયો હશે ફ્રેસિસ કોને કહેવાય, આ ખાસ લખી દેજો. આના પછી આપણે ધ ક્લોઝ જોઈશું.